મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ સીપી કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ નથી અને ન્યૂઝ કેપિટલ પાસે સૌથી સચોટ માહિતી. મીડિયાકર્મીના પ્રતિબંધની વાતો ખોટી છે. તો આ સૌથી મોટા સમાચાર આ સામે આવ્યા છે. મીડિયા પ્રતિબંધની જે વાતો કરવામાં આવી રહી છે, મીડિયાકર્મીના પ્રતિબંધની વાતો ખોટી છે. રાજકોટ સીપી કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ નથી. તો રાજકોટ સીપી કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાની જે વાત હતી તે વાતો ખોટી છે અને મીડિયાના પ્રવેશ પર કોઈ પણ પ્રતિબંધ નથી. ન્યૂઝ કેપિટલ પાસે સૌથી સચોટ માહિતી. મીડિયાકર્મીના પ્રતિબંધની વાતો ખોટી છે. તો રાજકોટ સીપી કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હોવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ એ વાતો ખોટી છે. ન્યૂઝ કેપિટલ પાસે સૌથી સચોટ માહિતી છે. રાજકોટ સીપી કચેરીમાં મીડિયાના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી. તો અમારી સાથે આ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે. ઋષિ, જે પ્રમાણે આ રાજકોટ સીપી કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની જે વાતો કરવામાં આવી હતી તે વાતો ખોટી નજરે પડી છે, કયા પ્રકારની સ્થિતિ, શું અપડેટ? હાલ અત્યારે જે રાજકોટથી સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે મીડિયાને પ્રવેશ બંધી, પરંતુ હું તમને ગેટના દ્રશ્ય બતાવીશ. પ્રવેશ બંધી હતી એ વાત ખોટી નથી, પરંતુ એ પ્રવેશ બંધી હતી કે કોંગ્રેસ દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેની સાથે મીડિયાને અંદર આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના આવેદન અપાયા બાદ આ ગેટ ખોલી નાખવામાં આવ્યો છે અને હાલ અત્યારે તમામ મીડિયાકર્મીઓ જે મળવા જ માગે છે તે તમામ મળી શકે છે અને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ પણ મેળવી શકે છે તેવું સ્પષ્ટ બ્રજેશ કુમાર ઝા પોલીસ કમિશનરે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીત